હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે એન્વાયરમેન્ટ રિલેટેડ જીસેટમાં જે ક્વેશ્ચન પૂછાય ગયા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે એ પણ બાબતની માહિતી મેળવીશું કે જ્યારે આપણને કોઈ પણ માહિતી ખબર ન હોય તો ટૂકા દ્વારા સાચો જવાબ કઈ રીતના પસંદ કરી શકાય તો એક એક્ઝામ્પલ પહેલું જ જોઈએ કે ઊંડુ ઇકોલોજીએ ધ્યાન દોર્યું છે આમાં આપણે ટૂકા દ્વારા કઈ રીતના સાચો જવાબ મેળવી શકાય તેની ચર્ચા કરીશું તો ઊંડો ઇકોલોજીએ ધ્યાન દોર્યું છે અને પાંચ બાબત આપેલી છે એ ઇકોસોફી બી ટકાઉ જીવનશૈલી સી સમૃદ્ધતા અને જીવનની વિવિધતા ડી વન વન્નાબુદી ઈ આપેલું છે જૈવિક ઇકો સિસ્ટમ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો અને વિકલ્પમાં પણ આપણે ધ્યાન દઈએ તો બી ડી ઈ એ સી બી એ બી ઈ બી સી ઈ એવી રીતના ત્રણ ત્રણના સમૂહ આવેલા છે માનો કે આપણને ઊંડુ ઇકોલોજી માટેનો કોઈ પણ અભ્યાસ કરેલો જ નથી અથવા તો આપણને માહિતી જ નથી તો આનો સાચો જવાબ કઈ રીતના પસંદ કરીશું આપણે મારવો પડશે મારવાની વાત આવે ને માનો કે તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ તો સાથે સાથે ઇંગ્લિશમાં જે ક્વેશ્ચન આપેલો છે એ વાંચવો વાંચવો અને વાંચવો જ કારણ કે ઇંગ્લિશમાં જ આપણને ક્યાંક ને ક્યાંક ક્લૂ મળવાનો છે આની પહેલાની એક્ઝામની પણ આ જે બે હજાર બાવીસમાં જે એક્ઝામ લેવાયેલી છે એનો પેપર છે પણ એની પહેલાં પણ એક્ઝામ લેવાયેલી છે તેમાં જે પેપર હતું એમાં ઇંગ્લિશમાં જો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને જે જવાબ નથી આવતા એ જ ક્વેશ્ચન જો ઇંગ્લિશ મીડિયમમાં જે આપેલો છે એ મુજબ વાંચેલો હશે તો એને જવાબ આવે છે હું તમને પછી કહીશ જ્યારે જે એ પેપર આવશે ત્યારે તો અહીં એ જ રીતનું છે હવે તમે ગુજરાતીમાં જુઓ એ શું આપેલું છે જૈવિક ઇકોસિસ્ટમ ગુજરાતીમાં પણ ઇંગ્લિશમાં શું આપેલું છે ઓનલી અબાયોટિક ઇકોસિસ્ટમ આગળ ઓનલી લખેલું છે પણ ગુજરાતીમાં ઈ જે લખેલું છે ને એમાં લખેલું છે જૈવિક ઇકોસિસ્ટમ તેમાં માત્ર નથી લખેલું આગળ માત્ર જૈવિક ઇકોસિસ્ટમ હોત ને તો આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સચોટ જવાબ આરામથી ગોતી શકત પણ અહીં ઇંગ્લિશમાં ઓનલી આગળ લખેલું છે હવે હું ઓનલી ઉપર શું કામ ભાર આપું છું માનો કે ઊંડું ઇકોલોજી એટલે સમગ્રતાનો અભ્યાસની વાત થાય છે વિશાળ અર્થમાં આપણે વાત થતી હોય ત્યારે મોટા ભાગના જે ટોપિક હોય છે એને આવરી લેતા હોય છે અહીંયા ઓનલી આવ્યું ને એટલે માત્ર એક જ બાબત ઉપર ફોકસ કરવાનો હોતો નથી તેમાં હવે માત્ર આવે જ આવે એવા જ્યારે શબ્દો આવતા હોય ત્યારે એ નેગેટિવ વર્ડ કહેવાય છે નેગેટિવ વર્ડને તમારે પસંદ કરવાના રહેશે તો અહીં આપણે ઓનલી છે એ નેગેટિવ વર્ડ છે તો ઈ ઓપ્શન ઈ ઓપ્શન નહીં બોલતા ઈ જે બાબત છે એ આવશે નહીં એટલે કે જૈવિક ઇકોસિસ્ટમ પણ આગળ આપણે ગુજરાતીમાં બોલશું માત્ર જૈવિક ઇકોસિસ્ટમનું જ ધ્યાન દોર્યું છે ઊંડું ઇકોલોજીએ એ ખોટું પડશે તો ઈ નહીં આવે તો વિકલ્પ ઉપર તમે જોવો એ બી સી ડી જે વિકલ્પ આપેલા છે એમાંથી જે ત્રણ ત્રણના સમૂહ છે એમાં ઈ ન હોય એવો સમૂહ પસંદ કરવાનો તે એક જ માત્ર છે ઓપ્શન બી માં જોવો વિકલ્પ એ સી અને બી સાચો છે એમાં ઈ નથી આવતો બીજા બધામાં ઈ આવે છે તો આપણે જ્યારે તુક્કો મારવાની વાત હોય તો આવી રીતના ક્વેશ્ચનનો આન્સર સાચો ગોતી શકીએ છીએ બીજાની વાત કરીએ નીચેનામાંથી ક્યુ પ્રદૂષક માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે અતિ હાનિકારક છે હવે ધ્યાન આપજો કે બે વસ્તુને ભેગી કરેલી છે કે માનવ આરોગ્ય અને પર્યાવરણ બંને માટે અતિ હાનિકારક હોય એવો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે તો ક્વેશ્ચન ઉપર તમારે ભાર આપવાનો છે કે માત્ર ને માત્ર માનવ આરોગ્યની વાત નથી કરી માત્ર ને માત્ર પર્યાવરણ માટેની વાત નથી કરી આમાં બંનેને ભેગું કરીને આપણે જોવાનું છે બંનેને માટે સમાન લાગુ પડતું હોય એવો આપણે ઓપ્શન પસંદ કરવાનો છે તો નીચેનામાંથી ક્યુ પ્રદૂષક માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે ઓપ્શન આપેલા છે રચકણો નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો આપણને આટલી ખબર હોવી જોઈએ કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે ક્યાં હાનિકારક છે કાર્બન મોનોક્સાઇડ લેડ નાઇટ્રોજન ઓક્સાઇડ ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પાર્ટીકલ પોલ્યુશન એટલે કે રચકણો અને સલ્ફર ઓક્સાઇડ સલ્ફરના ઓક્સાઇડ એ બધા કેવા છે હાર્મફુલ છે પર્યાવરણ માટે પણ જ્યારે માનવ હેલ્થની વાત કરીએ ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઓઝોન અને એરબોર્ન પાર્ટિકલ્સ એટલે કે તો રજકણો છે એ બંનેમાં કોમન આવે છે રજકણો બંનેમાં કોમન આવે છે તો અહીં સાચો શું બનશે ઓપ્શન એ તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે માનવ આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ અતિ હાનિકારક હોય એટલે કે બંને માટે જે કોમન આવતું હોય એને આપણે પસંદ કરવાનો રહેશે એમની પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ વિકલ્પોને મેળવી સાચો વિકલ્પ લખો એક બાજુ આંદોલન આપેલા છે અને બીજી બાજુ આપેલા છે આંદોલનકારી ચિપકો આંદોલન નર્મદા બચાવ આંદોલન હરિત ક્રાંતિ અને બિશ્નોય આંદોલન હવે ચિપકો આંદોલન છે ને કોમન છે ચિપકો આંદોલનની આપણને માહિતી ખબર હોય કારણ કે ચિપકો આંદોલન સાથે સંકળાયેલ છે સુંદરલાલ બહુગુણા પણ આપણને એક જ પસંદ કરવાનો જવાબ છે કે આપણે બધા મેચ કરવા પડશે એ ઓપ્શન ઉપર ફોકસ કરવાનું જુઓ એ બી સી ડી ઓપ્શન તમે જોશો ને તો વનની સાથે બધા અલગ અલગ છે

જ્યારે ગામના પુરુષોની ગેરહાજરી હતી ત્યારે એ બધા કોન્ટ્રાક્ટરો વૃક્ષો કાપવા આવેલા ત્યારે ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના માંડલ અને ચમોલી ગામની સ્ત્રીઓએ વૃક્ષના રક્ષણ માટે શું કરી નાખ્યું હતું ઝાડને ચીપકી ગયા હતા એટલે એ કાપી શક્યા ન હતા આ ચીપકો આંદોલન માટે સુંદરલાલ બહુગુણાને રાઇટ લાઈવલીહુડ એવોર્ડ દ્વારા એક લાખ ડોલરનું ઇનામ સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં નવ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસમાં અપાયું હતું

ધ ફ્યુચર બી વોન્ટ એટલે સાચો જવાબ બનશે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ એમનો પછીનો ક્વેશ્ચન જોઈએ આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વહેંચણી પર નાગવ્યા પ્રોટોકોલ શું કહેવા માગે છે જેનો ઉદ્દેશ શું છે એ જોવાનો છે ઓપ્શન એ આપેલો છે આંતરરાષ્ટ્રીય સમજૂતી જેનો ઉદ્દેશ જળ પ્રદૂષણ ઘટાડવાનો છે ટૂંકમાં કહીએ તો જળ પ્રદૂષણ ઘટાડવાનો ઉદ્દેશ છે બીજું ઓપ્શન આપેલો છે કે એનો ઉદ્દેશ શું છે કે તમામ શક્ય રીતે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોને વહેંચવાનો છે ઓપ્શન સીમાં આપેલું છે કે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોને ન્યાયી અને સમાન રીતે વહેંચવાનો છે અને ઓપ્શન ડી આપેલો છે કે આંતરરાષ્ટ્રીય સમજૂતી જેનો ઉદ્દેશ સલામતી પરિવહન અને લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ LMOS એ આપેલું છે એ તમે ક્વેશ્ચન વાંચો ને કે આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વેચણી પર નાગોયા પ્રોટોકોલ સવાલમાં જ જવાબ છે સવાલમાં જ જવાબ છે સવાલમાં જ જવાબ છે જો હું વારંવાર બોલું છું તમે ઓપ્શન સી ને મેચ કરો કે આંતરરાષ્ટ્રીય સમજૂતી જેનો ઉદ્દેશ આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોને ન્યાયી અને સમાન રીતે વહેંચવાનો છે તો તમે સવાલ ઉપર પણ ફોકસ કરો કે આનુવંશિક સંસાધનોની પહોંચ અને લાભોની ન્યાયી અને સમાન વેચની પર નાગવે પ્રોટોકોલ શું કહેવા માંગે છે તેનો ઉદ્દેશ પણ આપી દીધો છે સવાલમાં તો પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ ઓગણીસો બાણું ના જૈવિક વિવિધતા માટે સંમેલનના અનુલક્ષીને બે હજાર દસ નો પૂરક કરાર એટલે નાગોયા પ્રોટોકોલ એક સંધિ થયેલી છે જેને નાગોયા પ્રોટોકોલ ઓન એસ એસ એન્ડ બેનિફિટ શેરિંગ એટલે કે એબીએસ પણ કહેવામાં આવે છે સીબીડી એટલે કે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી જૈવિક વિવિધતા માટેના સંમેલનના ત્રણમાંથી એક ઉદ્દેશનું અમલીકરણ અહીં નાગ પ્રોટોકોલમાં જોવા મળે છે જે આપણે ઓપ્શન સીમાં પણ જોયું છે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન સી આંતરરાષ્ટ્રીય સમજૂતી જેનો ઉદ્દેશ આનુવંશિક સંશોધનનો ઉપયોગથી ઉદ્ભવતા લાભોને ન્યાયી અને સમાન રીતે વેચવાનો છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ